ગુજરાતી વ્યાકરણના આ વ્યાખ્યાનમાં આપનું એકવાર ફરી સ્વાગત છે. મિત્રો, વ્યાકરણની આપણે શુભ શરૂઆત કરી છે કે જેમાં બોટમ ટુ ટોપ તરફ જઈ રહ્યા છે. તો આજે આપણે આ વ્યાકરણમાં મુદ્દો લીધો છે સંજ્ઞા. એને બીજા અર્થમાં કહ્યું હોય તો નામ, એટલે કે કોઈ પણ સૃષ્ટિ જગતમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ છે એની ચોક્કસ ઓળખ છે, એ આ ઓળખ એટલે કે નામ. તો મિત્રો, આજે આપણે આ સંજ્ઞા વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. તો પહેલાં તો સંજ્ઞા કહો કે નામ બંને એક છે. નામની સંજ્ઞા પણ કહેવાય છે, સંજ્ઞાને બીજા અર્થમાં નામ પણ કહેવામાં આવે છે. ભાષા વ્યવહારમાં જગતના મૂર્ત અને અમૂર્ત પદાર્થનો નિર્દેશ કરતા તેની ચોક્કસ ઓળખ મળે તેને સંજ્ઞા એટલે કે નામ કહેવાય છે. પદાર્થની ઓળખવા માટે, તેની સાથે વાત કરવા માટે નામ કે સંજ્ઞાની જરૂર પડે છે. એટલે કે કોઈ પણ પદાર્થ, વ્યક્તિ કે વસ્તુને અનામી રીતે આપણે બોલી શકતા નથી કે બોલાવી શકતા નથી, માટે ત્યાં નામ કે સંજ્ઞાની જરૂર પડે છે. એના પછી આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ કે ન જોઈ શકીએ તેવી બાબતોને પણ આપણે સંજ્ઞા કે નામ કહીએ છીએ. અંગ્રેજીમાં જેને નાઉન કહેવામાં આવે છે, આ નાઉન ઇઝ સંજ્ઞા, નામ. હવે એના મૂળ વિશે વાત કરીએ તો સંજ્ઞાનું મૂળ આપણને પદમાંથી મળે છે, એટલે કે પદમાંથી સંજ્ઞા બને છે. એમ આગળ જતાં શબ્દ, વાક્ય એ રીતે વ્યાકરણની રચના થતી હોય છે. તો પદ કોને કહેવાય? કે જ્યારે શબ્દને જ્યારે વિભક્તિનો પ્રત્યય કે અનુગ લગાડવામાં આવે ત્યારે તે પદ બને છે. મિત્રો, આગળના વિડીયોમાં આપણે અનુગ વિશે પણ વાત કરીશું, પ્રત્યય વિશે પણ વાત કરીશું. અનુગ છે, ગુજરાતીમાં 5 અનુગ છે, એ, ને, થી, મા અને ન, એટલે કે નાના રૂપો છે, એ લગાડવામાં આવે છે ત્યારે પદ બને છે. પદના પ્રકાર પડીએ તો પદના બે પ્રકાર પડે છે, વ્યયી પદ અને અવ્યયી પદ. વ્યયી પદ નામ પ્રમાણે જેની વ્યાખ્યા છે, વ્યયી પદ એટલે કે જેનો વ્યય થાય છે તે, અને અવ્યયી પદ એટલે કે જેનો અવ્યય વ્યય થતો નથી તે પદ. હવે વ્યયી પદમાં જોઈએ, એ વ્યાખ્યા આપેલી છે કે જે પદમાં નામ પ્રમાણે વિશેષણના આ પદમાં લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય તે. લિંગ છે, ગુજરાતીમાં આપણે સૌ જાણીએ છીએ, 3 લિંગ છે, પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગ. વચન પણ 2 છે, એકવચન અને બહુવચન. તો એ પ્રમાણે જો વિશેષણમાં ફેરફાર થાય તો આપણે સમજીશું કે આ પદ એ વ્યય પદ છે. ઉદાહરણ અહીંયા એક આપેલું છે, ઘણી સ્ત્રી પ્રેમાળ હોય છે, ઘણા પુરુષ પ્રેમાળ હોય છે, ઘણા બાળકો પ્રેમાળ હોય છે. અહીંયા જોઈશું ઘણી, ઘણા અને ઘણા. અહીંયા સ્ત્રીલિંગ છે ઘણી, અહીંયા પુલિંગ છે અને અહીંયા નપુસકલિંગ છે, એટલે કે વિશેષણ છે. અને વિશેષણમાં જોઈશું તો ઘણી, ઘણા અને ઘણા ત્રણેય જગ્યાએ એટલે કે ત્રણેય લિંગની અંદર ફેરફાર થયેલો છે, માટે આ વ્યયી પદ છે. અહીં સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુસકલિંગ તેમજ એકવચન અને બહુવચન પ્રમાણે વિશેષણના પદમાં ફેરફાર થયેલો છે, માટે તે વ્યયી પદ બને છે. હવે જોઈશું આગળ અવ્યયી પદ. નામ પ્રમાણે છે કે જે પદમાં લિંગ અને વચન પ્રમાણે ફેરફાર ન થાય તેને અવ્યયી પદ કહે છે. લિંગ વિશે અગાઉ વાત કરી ચૂક્યા છીએ, વચન વિશે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, સ્વાતિ સુંદર છે, સચિન સુંદર છે, બાળક સુંદર છે. અહીંયા સુંદર એટલે કે વિશેષણ છે, પદ છે. અહીંયા સુંદર છે, સ્ત્રીલિંગમાં પણ સુંદર રહેશે, પુલિંગમાં પણ સુંદર રહેશે અને નપુસકલિંગ એટલે કે નાન્યતર જાતિમાં પણ સુંદર જ છે, એનો કોઈ અવ્યય થતો નથી. સુંદરનું સુંદરી કે સુંદરો એવું થતું નથી, માટે તે અવ્યય પદ છે. બીજા ઘણા બધા ઉદાહરણ છે, હોશિયાર, તો હોશિયાર પણ અવ્યય પદ છે, જેમાં પણ ફેરફાર થતો નથી. એટલે આપણે જોયું કે અહીં લિંગ અને વચન પ્રમાણે પદમાં કોઈ ફેરફાર થયેલો નથી, માટે તેને અવ્યય પદ કહે છે. હવે વ્યય પદના પ્રકાર જોઈએ. વ્યય પદમાં 2 પ્રકાર પડે છે. મિત્રો, આ સંજ્ઞાની શુભ શરૂઆત છે, આના આધારે જ
સંજ્ઞાના પ્રકાર પડશે, માટે અહીંયા પદ વિશે જાણકારી મેળવવી જરૂરી છે। વ્યય પદના પ્રકાર બે પડે છે, ક્રિયાપદ અને નામપદ। આના આધારે સંજ્ઞાના પ્રકાર પડે છે। ક્રિયાપદ વિશે વાત કરીએ તો તે વાક્યમાં મુખ્ય હોય છે। અહીંયા ઉદાહરણ આપેલું છે ક્રિયાપદનું, ચાલ, ઉપરથી ચાલવું ક્રિયાપદ છે। ભેંસ ચાલે છે, સુહાની ચાલે છે, બાળકો ચાલે છે, એટલે કે ચાલવું, રમવું, દોડવું, હસવું, હસ ઉપરથી હસવું, રમ ઉપરથી રમવું, આ બધા ક્રિયાપદ છે। અહીં ચાલુ ક્રિયાપદ એક જ છે, પરંતુ તેને સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુસકલિંગ એકવચન અને બહુવચનમાં વપરાયેલું છે, પરંતુ તેની ક્રિયામાં કોઈ ફેરફાર થતો નથી। મિત્રો, હવે નામપદ વિશે જોઈએ તો કે નામપદ ક્યાંથી આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત એ આપણી જન્મની છે, અને બધા શબ્દો આપણી ગુજરાતી પાસે આપણે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે, માટે દરેક શબ્દની ઉત્પત્તિ સંસ્કૃતમાં જોઈ શકાય છે। એટલે કે નામપદ વિશે વાત કરીએ તો નામપદ એ સંસ્કૃત શબ્દ નમ ધાતુ પરથી ઉતરી આવે છે। આ નમ શબ્દ ક્રિયાપદના મુખ્ય અર્થને નમીને ચાલતો હોવાથી તેને નામ કહેવાય છે, કે નમ એટલે કે નમવું, જે ક્રિયાપદના મુખ્ય અર્થને નમીને ચાલે છે, માટે તેને નામ કહેવામાં આવે છે। હવે આ સંજ્ઞાની આપણે કોષ્ટક દ્વારા સમજૂતી મેળવીશું। એટલે પદ છે તો અહીંયા પદના બે પ્રકાર પડે છે, અગાઉ વાત કરી તેમ વ્યય પદ અને અવ્યય પદ। વ્યય પદમાં પણ આગળ એના પ્રકાર પડે છે, વાત કરીએ એમ ક્રિયાપદ અને નામપદ, આના આધારે સંજ્ઞાના પ્રકાર પડશે। હવે નામપદના પ્રકાર પાડીએ તો જોઈ શકાય તેવા અને અનુભવી શકાય તેવા। આ પ્રત્યક્ષ છે ને અહીંયા અપ્રત્યક્ષ છે। તો હવે સંજ્ઞાની વિશિષ્ટ વાત, એના વિશિષ્ટ પ્રકારોની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। મિત્રો, અહીંયા તમારે સંજ્ઞા વિશેની વિશેષ માહિતી જોઈતી હોય તો એની PDF ફાઇલ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તમે જોઈ શકો છો। ધન્યવાદ।